વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ફટાફટ બની જાય એવા સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા બનાવીશું અને એની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ચટણી પણ બનાવવાના છીએ. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ ઢોકળાના મેઝરમેન્ટ માટે તમે વાટકીનું કે કપનું માપ લઈ શકો છો. અત્યારે એક મોટી વાટકી જે મોટો સોજી આવે એ ઉપયોગમાં લીધો છે. સોજીનો ઉપયોગ કરતા પહેલા એને સાફ કરી લેવાનો. જે સોજી લીધો હોય એને એક મોટા વાસણમાં કે વાટકામાં લઈ લેવાનો. હવે આમાં 3-4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે, સાથે જ 3 ચમચી ખાટું દહીં ઉમેરવાનું. સાથે જ સાદું પાણી ઉમેરતા પહેલા દહીંના ડબ્બામાં જ થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરી દીધું છે. હવે જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરતા જવાનું અને આને મિક્સ કરવાનું છે. દહીં બને ત્યાં સુધી ખાટું અને રૂમ ટેમ્પરેચરનું લેવાનું. અહીંયા તમારે અડધો સોજી અને અડધો ચણાનો લોટ ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકાય. જ્યારે પણ આ ખીરું બનાવો ત્યારે એમાં ગઠ્ઠા ના બને એનું ધ્યાન રાખવાનું. તો આ રીતે હેન્ડ વિસ્કની મદદથી આને મિક્સ કરશો તો એ સરસ રીતે મિક્સ થઈ જશે. આ ખીરું હજુ થોડું ગળ છે તો બીજું 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, કેમ કે જે સોજી ઉપયોગમાં લીધો હોય એ પલળીને થોડો ઘટ થાય એટલે એ પ્રમાણે આ ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની. તો અત્યારે આટલું ખીરું બનાવવામાં લગભગ 1/4 કપ જેટલું પાણી ઉપયોગમાં લીધું છે. અને જ્યારે તમે સોજી અને ચણાના લોટને પલાળો ત્યારે જે ખીરાની કન્સિસ્ટન્સી હોય એ આ રીતની રાખવાની. આ ખીરાને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. 10 મિનિટ પછી હવે આ સોજી અને ચણાનો લોટ સરસ રીતે પલળી ગયો છે. આમાં 3 ચમચી જેટલું છીણેલું ગાજર ઉમેરવાનું. ગાજર ઉમેરવું કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે સાદા ઢોકળા બનાવવા હોય તો પણ બનાવી શકાય. એની સાથે 1 સમારેલું લીલું મરચું અને થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. આ રીતે ગાજર અને લીલા મરચાં ઉમેરવાથી ઢોકળા સ્વાદમાં તો સરસ લાગે જ છે, સાથે જ આ ઢોકળા બનીને તૈયાર થશે ત્યારે આનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. સાથે જ 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. અહીંયા જે ખાટું દહીં ઉપયોગમાં લીધું છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરી છે. હવે જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું છે અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. તો લગભગ 1/4 કપ જેટલું પાણી આમાં ઉમેરીને મિક્સ કરી લીધું છે. તો આ રીતની આની કન્સિસ્ટન્સી અત્યારે રાખવાની. આ રીતે ખીરું બની જાય પછી ઢોકળાને બાફવા માટે 1 વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં જે થાળીમાં ઢોકળા બનાવવાના હોય એમાં તેલ લગાવી દેવાનું. અને ઢોકળા બનાવવા માટે તમે સ્ટીલની કે એલ્યુમિનિયમની થાળીનો ઉપયોગ કરી શકો છો. હવે ઢોકળા બનાવતા પહેલા ખીરામાં 1 ચમચી ઈનો ઉમેરવાનો છે, જેને ફ્રૂટ સોલ્ટ પણ કહેતા હોય છે. હવે ઈનોની ઉપર આપણે લગભગ 2 નાની ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. ઈનો ઉમેરીને લગભગ આને 10-20 સેકન્ડ માટે મિક્સ કરી લેવાનું છે, જેથી ઈનો આમાં સરસ રીતે સેટ થઈ જશે. ફાઇનલી ઢોકળાના ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. બાય ચાન્સ ખીરું જો પાતળું થઈ જાય તો તમે આમાં થોડો ચણાનો લોટ ઉમેરી શકો છો. હવે જે થાળીમાં તેલ લગાવીને રાખ્યું છે એમાં ખીરું લઈ લેવાનું છે. તમારે ઢોકળાની થિકનેસ જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે થાળીમાં ખીરું નાખવાનું. પણ આ ઢોકળાને તમે જો થોડા થીક રાખશો તો એ ખૂબ જ સરસ લાગે છે. ઢોકળાને આ રીતે સ્ટીમ કરવા હોય તો પણ કરી શકાય. અત્યારે એના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે. તમારે આના બદલે થોડું મરી પાવડર નાખવું હોય તો પણ નાખી શકાય. હવે આ ઢોકળાને સ્ટીમ કરી લેવાના. હવે જે પાણી ગરમ થવા માટે મૂક્યું હોય એ આ રીતે ઉકળવાનું શરૂ થાય એ પછી ઢોકળાની થાળીયામાં મૂકવાની. તો એક સાથે તમારે 2 થાળીમાં ઢોકળા બનાવવા હોય તો પણ બનાવી શકાય. અત્યારે જે માપ લીધું એમાંથી 1 થાળી ઢોકળા બનાવ્યા છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને ઢોકળાને આપણે 10-12 મિનિટ માટે બાફી લેવાના છે. 10 મિનિટ પછી હવે ઢોકળાને ચેક કરી લઈએ. તો ઢોકળાને ચેક કરવા માટે ચાકુ કે ટૂથપીકનો ઉપયોગ કરવાનો. આ સાફ નીકળે મતલબ કે આ ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે. ગેસ બંધ કરીને ઢોકળાને 5 મિનિટ માટે ઠંડા થવા દેવાના.
તો ઢોકળા થોડા ઠંડા થાય ત્યાં સુધી આની સાથે સર્વ કરવા માટે ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે અહીંયા 50 ગ્રામ જેટલી કોથમીરને ધોઈને ઝીણી સમારીને રાખી છે, સાથે જ 8-10 મીઠા લીમડાના પાન લીધા છે, થોડો લીંબુનો રસ, 2 સમારેલા લીલા મરચાં. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. 1/2 ચમચી જેટલી ખાંડ, 3 ચમચી જેટલા જે છોલેલા સોલ્ટેડ ચણા આવે છે એ લીધા છે. આમાં ઓલરેડી સંચળ અને હળદર નાખેલું હોય છે અને સાથે જ આપણે જરૂર પ્રમાણે મીઠું ઉપયોગમાં લેવાનું. આ ચણા સંચળવાળા હોય એટલે મીઠું જે ઉપયોગમાં લઈએ એ થોડુંક જ લેવાનું છે અને ચટણીને વાટવા માટે જરૂર પ્રમાણે પાણી ઉપયોગમાં લેવાનું. તો હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે બધી સામગ્રી 1x1 ઉમેરી દઈશું. જનરલી આપણે ચટણી બનાવવા માટે શેકેલા સિંગદાણા કે દાળિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એકવાર તમે આ રીતે સોલ્ટેડ ચણાનો ઉપયોગ કરીને આ ચટણી બનાવી જોજો, તમારા ઘરમાં ખૂબ જ પસંદ આવશે. થોડું મીઠું ઉમેરી દઈએ, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું, અને જે કોથમીર લીધી છે એ પણ આમાં ઉમેરી દઈશું. લગભગ 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને સાથે ચટણીમાં જ આપણે 1/2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. હવે આને વાટી લઈએ. તો જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આ રીતે ચટણી વાટીને તૈયાર કરી લેવાની. જે ઢોકળા આપણે બાફીને રાખ્યા હતા એ પણ 5 મિનિટ પછી સરસ ઠંડા થઈ ગયા છે. અને જ્યારે પણ તમે સોજીના ઢોકળા બનાવો ત્યારે એને બનાવીને 5 મિનિટ માટે ઠંડા થવા દેવાના, પછી જ એમાં વઘાર કરવાનો. હવે જે પણ સાઈઝના ઢોકળાના પીસ રાખવા હોય એ પ્રમાણે એને કટ કરી લેવાનો. હવે ઢોકળા ઉપર નાખવા માટે વઘાર તૈયાર કરી લેવાનો છે. તો વઘાર કરવા માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરવાની. રાઈ તતળી જાય એટલે ગેસ બંધ કરીને આમાં લાંબા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. ઘરમાં નાના બાળકો હોય તો તમારે વઘારમાં મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. જે વઘાર તૈયાર કર્યો છે એને ઢોકળાની ઉપર ઉમેરી દેવાનો. ચમચીથી આને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. વઘાર ઉમેરીને ઢોકળાને 5 મિનિટ માટે રહેવા દેવાના અને પછી સર્વ કરવાના. હવે આ ઢોકળા કેવા બન્યા છે એ પણ તમને બતાવું. તો આ ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થાય છે. બનાવેલા ઢોકળાને આપણે ચટણીની સાથે સર્વ કરી દઈશું. તો તમે પણ આ રીતે આ સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા સાથે આ ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.